સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ શિક્ષકોની ઘટતી અકળાયેલા વાવ તાલુકાના કુંડાળિયા ગામના લોકોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા શિક્ષણ તંત્રમાં દોડધામ. છેવટે સોમવાર સુધીમાં પૂરતા શિક્ષકો મૂકવાની તંત્રની ખાતરી બાદ મામલો થાળે પડતા તંત્રને હસકારો. હવે માલધારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં. અંબાજી ખાતે યોજાયેલી માલધારી સમાજની 9મી સંસદમાં સમાજના પડતા પ્રશ્નો સંદર્ભે આગામી 26મી નવેમ્બરે ગાંધીનગરને ગજવવાની અપાઈ ચીમકી. પાલનપુરના નિષ્ણાંત ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રતિભાશાળી ક્રિકેટર મંથન મહેશ્વરીની રાજ્યકક્ષાની ક્રિકેટ ટીમમાં કરાઈ પસંદગી. બનાસકાંઠામાં ઘણી પ્રતિભાઓ પડી હોવાનો ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીનો દાવો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની ટર્મ પૂરી થયા બાદ તાજેતરમાં જ પાલિકાના નવીન પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી અને ઉપપ્રમુખ તરીકે કાંતિલાલ સોની ચૂંટાઈ આવ્યા છે. આ ચૂંટણી સંપન્ન થયા બાદ પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખે આજે વિધિવત રીતે ચાર્જ પણ સંભાળી દીધો છે. આજે 11:30 વાગે પાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી તથા ઉપપ્રમુખ કાંતિલાલ સોની તેમના સમર્થકો સાથે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને પ્રમુખ ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે રીસાના ધારાસભ્ય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ ઠાકોર, જિલ્લા ભાજપના મહામંત્રી અમૃતલાલ દવે, કુમુદબેન જોશી, રાજુભાઈ ઠાકોર સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી પાલિકાના નવીન પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ સૌનો આભાર વ્યક્ત કરવા ઉપરાંત આગામી સમયમાં શહેરના વિકાસને વેગવંતો બનાવવાની ખાતરી આપી હતી. જે પ્રમુખ તરીકેનો મેં ચાર્જ સંભાળ્યો છે અને ઉપપ્રમુખ તરીકેનો જે ચાર્જ સંભાળ્યો છે, ડીસાના વિકાસના કામોમાં અમે તત્પર રહીશું અને ડીસાને સુંદર અને સ્વચ્છ બનાવીશું અને જે ટાઉન હોલ બનાવવા માટે મુખ્ય છે એ પણ કરીશું અને દરેક પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી અને સફાઈમાં અમે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાએ પણ ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ બંને ખૂબ જ ઉત્સાહી છે અને આગામી સમયમાં તેમના નેતૃત્વમાં ડીસા શહેર ખૂબ જ પ્રગતિ કરશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મિત્રો, આજે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન માળી, ઉપપ્રમુખ કાંતિભી સોનીએ ચાર્જ લીધો છે. ડીસા નગરને સુશાસન, સારા વહીવટ મળે એ માટે લાઇટ, પાણી અને સફાઈના જે પ્રશ્નો હશે એ બંને સોલ્વ કરશે એવો મને વિશ્વાસ છે અને ડીસાનગરને સુંદર ટાઉન હોલ, સારા રસ્તાઓ અને જે બાકી રહી ગઈ છે વિકાસની દૃષ્ટિએ જોવા જે પણ વસ્તુઓ, એ બધી જ વસ્તુઓ અમે આપીશું. કારણ એ છે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમૃતમ સિટીમાં ડીસાને કરોડો રૂપિયા આપ્યા છે અને ડીસાનો જે 2.5 વર્ષમાં વિકાસ થયો છે ને મિત્રો, એ ફક્ત ને ફક્ત મોદી સાહેબના આભારી છે અને એ જ રસ્તે અમે આગળ વધી મોદી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે અને મોદી સાહેબ 9 કરોડ રૂપિયા ગઈકાલે પણ આપ્યા છે અને ફરી આપતા રહેશે એટલો વિશ્વાસ છે અને સાથે સાથે સારામાં સારો વિકાસ થાય, ક્યારેક કોઈ નાગરિકની દિશામાં ફરિયાદ ન રહે એની ધારાસભ્ય તરીકે પણ હું ચિંતા કરીશ અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ બંને વહીવટી કુશળતા છે બંનેમાં, એટલે કોઈ ચિંતાનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. ભુજ રેન્જની RR સેલની ટીમે ટૂંકા ગાળામાં જ ફરી થરાદ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂ ભરેલ વધુ એક સ્વિફ્ટ ગાડીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કચ્છ ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષકે દારૂ જુગારને બદલીને નેસ્ત નાબૂદ કરવાની સૂચના આપતા RR સેલના PSI AS રબારીના માર્ગદર્શન હેઠળ RR સેલની ટીમ થરાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી, જે દરમિયાન બાતમીના આધારે રાણેસરી ગામના બસ સ્ટેશને પંચો સાથે નાકાબંધી કરી
GJ13M78 નંબરની સ્વિફ્ટ કારને આંતરી રાજસ્થાનના કાર ચાલક રમેશ કિશનલાલ વિશ્નોઈ તથા કારમાં બેઠેલા સરવણ ભગીરથરામ વિશ્નોઈની અટકાયત કરી ગાડીની તલાશી લેતા તેમાંથી 86,400 રૂપિયાની કિંમતનો દારૂ મળી આવતા પોલીસે સ્વિફ્ટ ગાડી, રોકડ રૂપિયા તથા મોબાઈલ ફોન સાથે કુલ 4,89,200 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓને મુદ્દામાલ સાથે થરાદ પોલીસના હવાલે કરતા થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના વાવ તાલુકાના મોરીખા ગામના એક રહેણાંક મકાનમાંથી પણ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે. જો કે આરોપી મકાન માલિક પોલીસના હાથમાં આવ્યો નથી. જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીએ ચાવડાની સૂચના તેમજ થરાદના DYSP AH ચૌધરી તથા સર્કલ PI YM મિશ્રાના માર્ગદર્શન હેઠળ વાવના PSI HI ભાટીને મળેલ બાતમીના આધારે વાવ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરીખા ગામના રમેશભાઈ કરસનભાઈ પારેગીના ઘરે ઓચિંતી રેડ કરતા તેમના રહેણાંક મકાનમાંથી 6,000 રૂપિયાની કિંમતનો 60 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જો કે પોલીસ રેડ વખતે મકાન માલિક રમેશભાઈ પારેગી ઘરે હાજર મળ્યો ન હતો, જેથી વાવ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી રમેશ પારેગી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતૃવતનનું ઋણ અદા કરવા માટે મુંબઈથી ડીસા આવેલી મિતાંશી નામની બાલિકા દ્વારા ડીસા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈને લોકોને સહાય આપવા ઉપરાંત લોકોને જાગૃત કરાઈ રહ્યા છે. ગુરુવારે ડીસા શહેરની આદર્શ હાઈસ્કૂલ તથા સર્વોદય હાઈસ્કૂલમાં બાલિકાઓને સહાય આપવા ઉપરાંત વર્તમાન સમયની પાણીની સમસ્યા અને બાલિકાઓને માસિક ધર્મ અંગે સમજણ આપ્યા બાદ આજે મિતાંશીએ ડીસા કાંટ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજુલબેન દેસાઈ તથા તૃપ્તિબેન અજવાણી સાથે ડીસા તાલુકાના કાંટ ગામમાં પહોંચી ગ્રામીણ મહિલાઓને શિક્ષણનું મહત્વ સમજાવવા ઉપરાંત સરકારની વિવિધ યોજના અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે મુંબઈથી ખાસ આવેલી ડીસાની દીકરી મિતાંશીએ જણાવ્યું હતું કે તે ડીસાનું ઋણ અદા કરવા આવી છે અને તેને આ કાર્ય કરવાથી ખૂબ જ શાંતિ મળી રહી છે. આજે અમે કાંટ ગામમાં આવ્યા છે. અમને નાના નાના વિલેજીસમાં એવું મેસેજ પહોંચાડ્યું છે પેરેન્ટ્સ સુધી અને નાની છોકરીઓને કે એ લોકોને ભણાવો અને આગળ ભણાવો, કારણ કે એ લોકો લાઈફમાં આગળ જઈ શકે. મેઇન મેસેજ એ છે કે છોકરીઓને પઢાવશો તો એ લોકો લાઈફમાં આગળ કશું બની શકશે, કશું કરી શકશે. અને ખાલી એ લોકોનું લાઈફ એમના લગનની ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય, એ લોકોનું પોતાનું કરિયર પણ હશે. બીકોઝ આજે ઇન્ડિયામાં ગર્લ્સ બહુ આગળ વધી રહી છે અને આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે મેક શ્યોર કરીએ કે બધી છોકરીઓ એડ્યુકેશન લે અને આગળ વધે. આજના સમયમાં જો કોઈ કલંકરૂપ ઘટના હોય તો તે છે વૃદ્ધાશ્રમ. આ એ જ દેશ છે કે જ્યાં શ્રવણ જેવા પુત્રોએ જન્મ લીધો હતો. પોતાના આંધળા માતા પિતાને તીર્થ કરાવવા માટે પોતાના ખભે ડોલી બાંધીને દર્શન કરાવવા ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને પગલે આપણા દેશમાં બદલાયેલા કલ્ચરને પરિણામે હવે દીકરાઓ તેમના વૃદ્ધ માતા પિતાને તરછોડતા પણ અચકાતા નથી. જે માતા પિતાએ પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપીને તેમના સંતાનના શોખ મોજ પૂરા કર્યા હોય તે જ સંતાન માતા પિતાને જ્યારે ખરા સમયે હોય ત્યારે તરછોડી દે છે. ત્યારે આવી કડવી હકીકત વચ્ચે મુંબઈના રહેવાસી અને અજબાણી પરિવારના તૃપ્તિબેન અજબાણીને વૃદ્ધો સાથે ખૂબ જ લગાવ છે અને મુંબઈમાં પણ તેમણે 50 જેટલા વૃદ્ધ દંપતીઓને દત્તક લીધેલા છે. તૃપ્તિબેન જ્યારે ડીસાની મુલાકાત લે છે ત્યારે તેઓ પાલનપુર સ્થિત વૃદ્ધાશ્રમની ચોક્કસ મુલાકાત લેતા હોય છે. ત્યારે આ વખતે ડીસા આવેલા તૃપ્તિબેન અજબાણી તથા ડીસાના ડોક્ટર રાજુલબેન દેસાઈ અને મિતાંશી શાહે પાલનપુરમાં આવેલા વડીલ વિશ્રાંતિ ગૃહમાં આશ્રય મેળવી રહેલા વૃદ્ધોને મનોરંજન મળી રહે અને આ વૃદ્ધો પણ અન્ય લોકોની જેમ એક દિવસ માટે પોતાના સંતાનોનું સુખ માણી શકે તે માટે તેમના સંતાન બનીને વડીલ વિશ્રાંતિ ગૃહમાં સંગીત સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ પ્રસંગે વડીલ વિશ્રાંતિ ગૃહમાં આશ્રય મેળવી રહેલા વૃદ્ધો પણ ભાવ વિભોર બની ગયા હતા. આજે મારા માતૃવતન ડીસા આવવાનું થયું અને સ્પેશિયલી આજે હું મારી દીકરીને બોમ્બેથી લઈને આવી છું. મારી દીકરીનું નામ મિતાંશી છે અને ડીસાની અંદર આજે અમારા બે કાર્યક્રમ હતા. એમાં એક કાર્યક્રમ હતો સેવ વોટર અને એજ્યુકેશન, કે દીકરીઓને એજ્યુકેશન આપવું જોઈએ. પણ આજે મારી ખાસ મારી દીકરીની એક ઈચ્છા હતી કે આજે આપણે આ વૃદ્ધ માતા પિતાઓ માટે કંઈક કરીએ, જે લોકોને પોતાના બાળકોએ તરછોડી દીધા છે. પણ બાળકોના તરછોડ્યા પછી એ લોકો એટલા બધા તૂટી ગયા છે કે જેને લઈને એ લોકો મેન્ટલી બહુ ડિસ્ટર્બ થઈ ગયા છે. અમને એવું લાગ્યું કે આપણે થોડીક વાર માટે
વધારે નહીં તો આપણે થોડા ટાઈમ માટે પણ આપણે એમને થોડી ખુશી આપી શકીએ. અને એના માટે જ આજે સ્પેશિયલી આપણે આ વૃદ્ધાશ્રમ પાલનપુર વૃદ્ધાશ્રમમાં એક માતા પિતા માટેનો એક સંગીતનો કાર્યક્રમ અરેન્જ કર્યો છે, જેમાં એ લોકો દિલથી નાચી શકે, ગાઈ શકે, એ લોકોના મનની ઈચ્છાઓ વ્યક્ત કરી શકે. એ લોકો માટે આપણે વધારે તો કંઈ કરી શકીએ કે ના કરી શકીએ, પણ આપણે એક આપણી ભારતીય સંસ્કૃતિ છે, આપણે લોકો સુધી એક મેસેજ પહોંચાડીએ કે મા બાપને તરછોડીએ ત્યારે એ લોકોના અંદરની જે વેદનાઓ હોય છે એ વેદનાઓ આપણે લોકો સુધી પહોંચતી કરીએ, જેથી કરીને જે આ વૃદ્ધાશ્રમો આટલા બધા બની રહ્યા છે, જે પોતાના બાળકો પોતાના મા બાપને તરછોડી દે છે. અને આજે આપણે એ મેસેજ પહોંચાડવો છે કે કોઈ દીકરા દીકરીઓ પોતાના મા બાપને ના તરછોડે, અને જો એ બંધ થઈ જશે તો આ વૃદ્ધાશ્રમો બનવાનું બંધ થઈ જશે. અને એના માટેનું જ ખાસ અમારું એક આજે અભિયાન હતું, અને એના માટે જ અમારે અમે એક આજે પ્રોગ્રામ અરેન્જ કર્યો છે. આજરોજ તૃપ્તબેન અજવાણી મિતાલજી, જેઓ મુંબઈ સ્થિત છે અને માદરે વતન આવેલા છે, નાનુભાઈ દોશીના જેવું દીકરી છે, તો એમની એક ખાસ ઈચ્છા હતી કે વડીલોની મુલાકાતે જવું છે. તો આજરોજ ખાસ મુલાકાત, વડીલો એક એવું છે કે જેમના હૈયામાં જેમના હૃદયમાં હંમેશા સ્મિત પ્રેમ અને હૂંફ રહેલી છે એવા વડીલો. અને જ્યારે આજે વડીલોની પાસે એટલે એ વડીલો કે જેમને કોઈ કારણસર દીકરાઓએ તરછોડેલા છે, અને એમની પાસે બેસવાથી હું માનું છું કે એક કવિની ઉક્તિ યાદ આવે છે કે હે માનવી તું માનવ થાય તો એ ધર્મ, એ પ્રકારની એક ભવિષ્યની ગંભીર ચિંતા સાથે હું કહું છું કે અહીંયા વૃદ્ધો સાથેની ચર્ચા વિચારણા અને ખૂબ સારી સુવિધા સગવડ આ વૃદ્ધાશ્રમમાં આપવામાં આવે છે, પરંતુ એ વૃદ્ધો સતત એમની આંખ ક્યાંક એમના બાળકોને શોધતી હોય, એમના બાળકોની સતત રાહ જોઈ રહ્યા છે એવા વૃદ્ધો સાથે આજે અમે કંઈક ખુશી વેચવા માટે આવ્યા છીએ. અને એના માટે એક મધુર સંગીતનો કાર્યક્રમનું આયોજન થયેલ છે, જેનાથી એમની સાથે આનંદની પળો માણી શકાય. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. શાળા પ્રવેશોત્સવની ઉજવણી ટાણે શિક્ષકોની ઘટતી અકળાયેલા વાવ તાલુકાના કુંડાળિયા ગામના લોકોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા શિક્ષણ તંત્રમાં દોડધામ. છેવટે સોમવાર સુધીમાં પૂરતા શિક્ષકો મૂકવાની તંત્રની ખાતરી બાદ મામલો થાળે પડતા તંત્રને હસકારો. હવે માલધારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં. અંબાજી ખાતે યોજાયેલી માલધારી સમાજની 9મી સંસદમાં સમાજના પડતા પ્રશ્નો સંદર્ભે આગામી 26મી નવેમ્બરે ગાંધીનગરને ગજવવાની અપાઈ ચીમકી. પાલનપુરના નિષ્ણાંત ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રતિભાશાળી ક્રિકેટર મંથન મહેશ્વરીની રાજ્યકક્ષાની ક્રિકેટ ટીમમાં કરાઈ પસંદગી. બનાસકાંઠામાં ઘણી પ્રતિભાઓ પડી હોવાનો ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીનો દાવો. તો જોતા રહો બીકેનેસ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों मड़े चा नाश्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામ ચોક ગાંધી ચોકની બાજુમાં ડીસા. રાજકમલ ફ્રેશ
રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ, સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ, સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जो भी फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल, दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल, नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय. चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग. સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામમાં આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના સરહદી એવા વાવ તાલુકામાં શિક્ષકોની ઘટ હોય વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. બનાસકાંઠાના વાવ તાલુકાના કુંડાળિયા ગામની પ્રાથમિક શાળામાં પણ હાલ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. ગત ગુરુવારે કુંડાળિયા ગામની શાળામાં શિક્ષકોની ઘટ વચ્ચે મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જો કે શિક્ષકોની ઘટથી વિફરેલા ગ્રામજનોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કુંડાળિયા ગામની પ્રાથમિક શાળામાં 1-5 ધોરણમાં 250 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો કે આ શાળામાં માત્ર એક જ શિક્ષક હોય શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. વળી આ શાળામાં 5-8 ધોરણના 200 વિદ્યાર્થીઓ વચ્ચે પણ માત્ર 5 શિક્ષકો છે, જે પૈકી 2 શિક્ષકો તો BLOની કામગીરીમાં વ્યસ્ત રહે છે. વળી આ શાળા પગાર કેન્દ્ર શાળા હોવાથી આચાર્ય પણ દફતરી કામગીરીમાં વ્યસ્ત રહેતા હોય છે, જેથી કુંડાળિયા ગામના વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું હોય. ગ્રામજનો દ્વારા ગત ગુરુવારે સવારે પ્રવેશોત્સવની ઉજવણી વખતે જ શાળાને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ હતી. જો કે પ્રવેશોત્સવ માટે આવેલા અધિકારીઓએ આ મામલે TPOને જાણ કરતા તેમણે આગામી સોમવારથી કુંડાળિયાની પ્રાથમિક શાળામાં પૂરતા શિક્ષકો મોકલવાની ખાતરી આપતા
ગ્રામજનોએ સોમવાર સુધી બાળકોને શાળાએ નહીં મોકલવાની અને જો સોમવારે પણ શિક્ષકો ના મુકાય તો મંગળવારથી શાળાને તાળાબંધી કરવાની ચીમકી ગામના જાગૃત વાલીઓએ ઉચ્ચારી છે. આજે કુંડાળિયા પ્રાથમિક શાળામાં પ્રવેશો કાર્યક્રમ રાખેલો હતો, પરંતુ કુંડાળિયા ગ્રામજનો દ્વારા શાળામાં શિક્ષકોની ઘટને લઈને અગાઉ પણ માંગણીઓ થયેલી હતી અને આ વખતે માંગણી હજી સુધી ન સંતોષાતા આજે તાળાબંધીનો નિર્ણય લીધેલ હતો. પરંતુ DPO સાહેબ અને ઉપરથી એમના પદાધિકારી દ્વારા લિખિત અમને લખાણ કરીને આપેલ છે અને સોમવાર સુધી તમારી માંગ ન સંતોષાય તો મંગળવારે સવારમાં તાળાબંધી કરજો તેવું કહેલ છે. તે સંદર્ભે હવે જ્યાં સુધી અમારી માંગ સોમવારે જો માંગ સંતોષાય તે નહીં સંતોષાય તો મંગળવારે શાળાને તાળો મારવામાં આવશે અને અમે ગ્રામજનોનો નિર્ણય છે કે જ્યાં સુધી સોમવાર સુધી કોઈ પણ પોતાનું વાલી પોતાના સંતાનને શાળાએ મૂકશે નહીં. આજે કુંડાળિયા પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ હતો જે અમે બંધ રાખેલ છે અને તાળાબંધીને જે શિક્ષકોને ઘટને લઈને તાળાબંધીનો કાર્યક્રમ જે કરવાનો હતો, પરંતુ એના સંદર્ભે જે ઉપરથી જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા અને અહીંયા કુંડાળિયા ગ્રામના ગ્રામજનો દ્વારા અને શાળાના શિક્ષકો દ્વારા ટેલિફોનિક વાત કરતાં જેઓએ ધરી અને ખાતરી આપી હતી કે તમારી જે માંગ છે શિક્ષકોને ઘટને લઈને એના સંદર્ભે અમે જે સોમવારની તમારી માગણી પૂરી કરીશું, તો એના માગણીને અમે ધ્યાને લઈને આજનો દિવસ અમે જે તાળાબંધીનો કાર્યક્રમ એ મોકૂફ રાખવામાં આવ્યો છે અને જો સોમવારના દિવસે જો અમારી ઘટને લઈને જો માગણી પૂરી નહીં થાય તો મંગળવારથી અમે પણ અમારી રીતે જે સરકારની અંદર માગણીને અનુરૂપ રજૂઆત કરીશું અને અમારા બાળકોને અમે શાળાએ નહીં મોકલવા તેવી અમારી રજૂઆત છે. બનાસકાંઠાના લાખણી ખાતેની સરસ્વતી વિદ્યાલયમાં પણ આજે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરી 9મા અને 11મા ધોરણના બાળકોને શાળા પ્રવેશ અપાયો હતો. શાળાના અધ્યક્ષ અભાભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા પ્રગતિશીલ ખેડૂત ગેનાજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોને પુસ્તક અને પેન આપી સન્માન કરાયા બાદ મહેમાનોના વરદ હસ્તે નવા દાખલ થયેલ ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ગોળધાણા ખવડાવી મોં મીઠું કરાવી સરકારની યોજના મુજબ પુસ્તકો અપાયા હતા. કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે તે હેતુથી સરકારની સરસ્વતી સાયકલ સહાય યોજના અંતર્ગત શાળાની બાલિકાઓને સાયકલનું પણ વિતરણ કરાયું હતું. આ અવસરે ગત માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12માં શાળામાં પ્રથમ 3 ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા. પદ્મશ્રી ગેનાજી પટેલે કન્યા કેળવણી તેમજ પ્રવેશોત્સવને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમની ઇઝરાયેલ પ્રવાસની વિગતો જણાવી શાળાના ટ્રસ્ટી મંડળને અભિનંદન આપી આ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે ત્યારે ટ્રસ્ટ દ્વારા લાખણી ખાતે કોલેજ શરૂ કરવામાં આવે તો નવી કોલેજ માટે તેમના તરફથી 5 લાખ રૂપિયાનું દાન આપવાની પણ તેમણે જાહેરાત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી દરેક પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામની હાઈસ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવની દબદબાભેર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ ઉપસ્થિત રહેલા વન વિભાગના મહિલા અધિકારી શોભિતાબેન અગ્રવાલ તેમજ આવલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજેન્દ્રસિંહ ડાભીના વરદ હસ્તે નવા પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી શાળા પ્રવેશ અપાયો હતો. આ પ્રસંગે આંગણવાડી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના બાળકોને વિધિવત રીતે શાળા પ્રવેશ કરાવી તેમને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવ્યા બાદ શોભિતાબેન અગ્રવાલના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના બાળકોએ જ કર્યું હતું જ્યારે છેલ્લે આભાર વિધિ શાળાના શિક્ષક કિરણભાઈ પટેલે કરી હતી. ST નિગમના પાલનપુર વિભાગના થરાદ ડેપો દ્વારા પણ ગત ગુરુવારથી થરાદ પાલનપુર વચ્ચે મેટ્રો લિંક બસ સર્વિસ શરૂ કરાઈ છે. આ નવીન બસ સેવાનો થરાદ ખાતેના ડેપો મેનેજર જયદીપભાઈ જોશીના હસ્તે શુભારંભ કરાયો હતો. થરાદ પાલનપુર મેટ્રો લિંકની આ નવી બસ સેવા શરૂ કરાતા થરાદ વાવ અને સુઈ ગામના સરહદી વિસ્તારના મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. મુસાફરોએ થરાદ પાલનપુર મેટ્રો લિંક સર્વિસની નવી બસમાં બેસી આનંદ અનુભવ્યો હતો. આ પ્રસંગે થરાદ ST ડેપોના શ્રીરામભાઈ જોશી, મનુભાઈ ત્રિવેદી, જયરામભાઈ ગોસ્વામી, બ્રહ્મ સમાજના અગ્રણી કાશીરામ પુરોહિત સહિત ST ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવીન બસ સેવાના પ્રારંભ પ્રસંગે મુસાફરોને ગોળધાણા ખવડાવી મોં મીઠું કરાવાયું હતું. નવીન મેટ્રો લિંક સર્વિસની બસમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. પ્રથમવાર થરાદ ડેપોને એરબેગવાળી બસ મળી છે જેમાં લાઉડસ્પીકર હોવાથી જે તે સ્ટેશનના આગમનની પણ આગોતરી જાહેરાત કરાશે જેથી મુસાફરોને ઘણી સરળતા રહેશે.
અત્યારે થરાદ ડેપો દ્વારા વિભાગીય કચેરી તરફથી અમારા જે ડીસી સાહેબ છે એમના તરફથી બે નવીન બસો ફાળવેલી છે, જેના દ્વારા થરાદ પાલનપુર મેટ્રો લિંક સેવા કે જે ઓછા સમયમાં પૂરતા ભાડામાં પાલનપુર સુધી પહોંચાડી શકીએ અને એ પ્રમાણે કન્ટિન્યુ સવારે 6 વાગ્યાથી અહીંયાથી અને સવારે 6 વાગ્યા પાલનપુરથી કન્ટિન્યુઅસ અમારી બસો ચાલુ રહેવાની છે. બે બસો ઓલ્ટરનેટ ચાલુ રહેવાની છે કે જેથી કરીને મુસાફરોને ઓછા ભાડામાં જલ્દી સમયમાં પહોંચી શકે તે માટેની વહીવટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. એના તરફથી આજથી આજનું અત્યાર હાલ બસનું ઉદ્ઘાટન કરવામાં આવે છે, તો જેના લીધે મુસાફરો જનતાને ઘણી બધી રાહત મળશે અને 100% એ લોકો ટૂંક સમયમાં અત્યારે જે બીજી લોકલ બસમાં જતા હતા એની કમ્પેરમાં આ મેટ્રો લિંક સેવામાં 100% એના કરતાં થોડા જલ્દી સમયમાં એ જ ભાડામાં પહોંચી શકશે, એટલા માટે વહીવટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના માલોત્રા નજીકના રેલવે ફાટક પાસે રસ્તાના અભાવે મુશ્કેલી વેઠી રહેલા ખેડૂતોની રજૂઆત છેવટે ફળી છે અને જિલ્લા કલેક્ટરની સીધી દરમિયાનગીરીથી સરકારી અધિકારીઓએ ધાનેરામાં ધામા નાખી રસ્તા હકારાત્મક વલણ સાથે કાર્યવાહી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ધાનેરા ખાતે હાલ રેલવે વિભાગ દ્વારા વિવિધ ફાટક પર કામ ચાલી રહ્યું છે. રેલવે વિભાગે તમામ રેલવે ફાટક બંધ કરી અંડરબ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરી છે, ત્યારે ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ તરફ જતા રસ્તા પર આવેલા ફાટક પર પણ હાલ અંડરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેથી આ વિસ્તારમાં રહેતા 150 જેટલા ખેડૂતોને રસ્તો બંધ થતા અસરગ્રસ્ત ખેડૂતોએ ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ સમક્ષ રજૂઆત કરી હતી, જેના પગલે ધાનેરાના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના પ્રમુખે રૂબરૂ જિલ્લા કલેક્ટરને મળી ખેડૂતોની સમસ્યા રજૂ કરતા જિલ્લા કલેક્ટરે તાબડતોબ ખેડૂતોના હિતમાં નિર્ણય લઈ આ રસ્તા બાબતે તપાસ શરૂ કરાવી છે, જેના પગલે આજે ધાનેરાના ફતેપુરા ફાટક પાસે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ બળવંતસિંહ બારોટ, ધાનેરાના પ્રાંત અધિકારી એડી ચૌહાણ, મામલતદાર ભગવાનભાઈ ખરાડી સહિત માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલવે વિભાગના અધિકારીઓએ હાજર રહી ખેડૂતોની આ સમસ્યા તેમજ ધાનેરા રાજકીય આગેવાનોની ધારદાર રજૂઆતના પગલે રસ્તાની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની તજવીજ હાથ ધરી હતી. આ વિસ્તારમાં 150 પણ વધુ ખેડૂત પરિવારો ખેતરોમાં સ્થાયી વસવાટ કરતા હોય તેમણે રસ્તાના અભાવે રોજિંદી અવરજવર અને દૂધ ભરાવવા માટે જવા આવવામાં તકલીફ વેઠવી પડે છે, ત્યારે મુખ્ય માર્ગને જોડતો આ કાચો રસ્તો ચાલુ રાખવાની માંગણી સંદર્ભે આજે અધિકારીઓએ માપણી કરી રસ્તો બનાવવાની ખાતરી આપતા ખેડૂતો ખુશ થઈ ગયા હતા. ધાનેરાના ઉત્સાહી નગરપતિ બળવંતસિંહ બારોટે પણ ભારે જહેમત ઉઠાવી આ બંધ થયેલ રસ્તાને ફરી ખેડૂતો માટે ચાલુ કરાવ્યો છે. રેલવે અધિકારીઓએ ધાનેરાથી ફતેપુરા જવાના રસ્તા નજીક આવેલ ફાટક નંબર 134 તેમજ ફાટક નંબર 135 પર પણ રસ્તો બનાવી આપવાની ખાતરી આપી હોવાનું પાલિકા પ્રમુખે જણાવ્યું છે. ધાનેરા જે સોતવાળા ફાટક છે એનો પ્રશ્ન ઘણા સમયથી જે બ્રિજગઢ બની ત્યારથી 34 નંબરની ફાટક, 35 નંબર અને 36 નંબરની સોતવાળાની ફાટક ગણાય ત્યારે એ બાજુના 150 વધારે ખેડૂતોનો ચાલવા માટેનો માર્ગ બંધ થયેલો હતો. તો હાલના વર્તમાન ધારાસભ્ય નથાભાઈ પટેલની આગેવાની અને અમારા અમે બધા સાથે મળી અને કલેક્ટરશ્રીને વ્યક્તિગત વાત કરી કે આ રીતનો પ્રશ્ન છે અને ખેડૂતોની મુશ્કેલી છે તે એના બાજુમાં નહીતર રસ્તો કરીને આપો. અગાઉના કલેક્ટરશ્રી એવું બોલ્યા હતા કે અમે પટરીની બાજુમાં રસ્તો કરી આપશું, પરંતુ શું આજ સુધી થયો નથી અને અત્યારે એ દિવાલ ગાઢતા હતા એટલે અમે ધારાસભ્યશ્રીની વાત કરતા અમે બંને જણા સાથે મળે અને કલેક્ટરશ્રીને મળ્યા અને ત્યારબાદ રેલવેના તમામ અધિકારીઓ, પ્રવંતશ્રી, મામલદારશ્રી, તમામ ખેડૂતો સાથે મળે અને અત્યારે એવું કહેવામાં આવ્યું છે અને લિખિત પણ આપ્યું છે કે જે 34 નંબર 35 નંબરની ફાટક છે ત્યાં અમે નાળા મૂકી અને રસ્તો કાઢી આપશું અને હાલ પૂરતી વ્યવસ્થા એના બાજુમાં થોડો રોડ કરે અને ખેડૂતોને આપવા માટે એમને પણ રેલવેના અધિકારીઓ બંધાણા છે અને પ્રાંતશ્રીની આગેવાનીના સમક્ષ બંધાણા છે એટલે હાલ થોડો ખેડૂતોને રાહત જેવો રસ્તો થઈ ગયો છે અને આવનારા સમયમાં પણ એમનો રસ્તો ખુલી જશે એવી ખાતરી આપતા આજે અમે આનંદની લાગણી અનુભવી છે. લોકોની સમસ્યા સંદર્ભે યોગ્ય રજૂઆતના પગલે જિલ્લા કલેક્ટરે લોકહિતનો નિર્ણય લેતા ધાનેરાના નાગરિકો પણ જિલ્લા સમાહર્તાની પ્રજાલક્ષી કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે.
પાટીદાર દલિત અને બ્રાહ્મણ સમાજ બાદ હવે માલધારીઓએ પણ સરકાર સામે બાયો ચડાવવાની ચીમકી આપી છે. આજે અંબાજી ખાતે યોજાયેલ માલધારી સમાજની સંસદમાં પશુપાલક માલધારીઓના વર્ષો જૂના પ્રશ્નો બાબતે ચર્ચા કરી જે તે પ્રશ્નોનું સરકાર નિરાકરણ ના લાવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ માલધારી સમાજે ઉચ્ચારી હતી. માલધારી સમાજની 9મી સંસદ આજે અંબાજી ખાતે મળી હતી. ભાતીગળ ગીતથી આ બેઠકની શરૂઆત કરાયા બાદ જુદા જુદા પરગણામાંથી મોટી સંખ્યામાં ઉમટેલા માલધારી સમાજના અગ્રણીઓએ સમાજના પડતર પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરી હતી. દરેક પરગણાના પડતર પ્રશ્નો સમાજની સંસદ સમક્ષ રજૂ કરાયા હતા, જેમાં મુખ્યત્વે ગૌચરની જમીન, ચરિયાણની જમીન, પશુપાલનના ધંધાને સરકાર દ્વારા કોઈ વેગ અપાતો નથી જેવા અનેક પ્રશ્નો સંદર્ભે આ સંસદમાં સમાજ વચ્ચે ચર્ચા કરી માલધારી સમાજ ગુજરાતમાં 10% સંખ્યાબળ ધરાવતો હોવા છતાં સમાજને હાસ્યામાં ધકેલી દેવાયો છે, ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં દરેક પાર્ટીઓ માલધારી સમાજના 3 સભ્યોને તેમજ વિધાનસભામાં 10 લોકોને પ્રતિનિધિત્વ ના આપે તો ગમે તે પાર્ટીની સરકારને ઉથલાવી શકવાની ક્ષમતા માલધારી સમાજ ધરાવે છે તેવી ગર્ભિત ચીમકી પણ સમાજના અગ્રણીઓએ ઉચ્ચારી હતી. જો માલધારી સમાજની માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં ના આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ સમાજ દ્વારા અપાઈ છે, જે અંતર્ગત આગામી 26મી નવેમ્બરે માલધારી દિવસની ઉજવણી વખતે ગાંધીનગર ખાતે ઘેરાવ કાર્યક્રમ યોજી અમદાવાદનું જીએમબીસી ગ્રાઉન્ડ પણ માલધારી સમાજથી ઉભરાઈ જશે તેવો ઇશારો પણ આ સંસદમાં કરાયો હતો. માલધારી સમાજની આ સંસદમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી. પશુપાલન કરી ગુજરાન ચલાવતી મહિલાઓને દૂધના પૂરતા ભાવ મળતા નથી, જ્યારે ખાણ મોંઘું થતું જાય છે, પશુઓની સંખ્યા સામે ગૌચરનું પ્રમાણ ઘટતું જાય છે, ત્યારે માલધારીઓને વાળાઓ નામે કરી આપવાની માંગણી પણ આ સંસદમાં કરાઈ હતી. માલધારી સમાજ પહેલા વાળામાં વહેંચાયેલો હતો, પરંતુ હાલ દરેક પરગણાઓને એક કરવામાં આવી રહ્યા છે અને તે માલધારી સમાજના નામે જ ઓળખાશે. સમાજની સંસ્કૃતિનું જતન થાય અને સમાજ એક થઈ પ્રશ્નો સામે લડી શકે તે માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સમાજની બેઠક દર વર્ષે જુદા જુદા સ્થળો ઉપર મળે છે, તેને પણ સમાજની સંસદ નામ અપાયું છે. માલધારી સમાજની સંસદની શરૂઆત 2008થી થઈ હતી અને તે સમયથી તેમના પ્રશ્નોને લઈ સરકાર સામે રજૂઆતો થઈ રહી છે, તેમ છતાં સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકી નથી. તેથી હવે માલધારી સમાજ ઉગ્ર બન્યો છે અને સરકાર સામે લડી લેવાના મૂળમાં છે. હવે આગામી દિવસોમાં માલધારી સમાજ પણ સરકાર સામે શિંગડા ભરાવશે તેવું બનાસકાંઠા માલધારી સમાજના મહામંત્રીએ જણાવ્યું હતું. માલધારી વિકાસ સંગઠન દ્વારા અહીં અંબાજી માં અંબાના ધામમાં માલધારી સંસદનું આયોજન કરેલ છે આજરોજ. તેની અંદર માલધારીઓના પ્રશ્નો જેવા કે વાડા છે, ગૌચર છે, અહીં ધોતા તાલુકાની અંદર જે જંગલ વિસ્તારના પ્રશ્નો છે, જેવા પ્રશ્નોને ઉજાગર કરવા માટે માલધારી સંસદનું આયોજન અહીં અંબાજી ખાતે કરેલું છે. જે માલધારી સંસદનું આયોજન છેલ્લા 9 વર્ષથી કરવામાં આવે છે, જે અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લાઓના માલધારીઓના પ્રશ્નોને એનો નિકાલ લાવવા માટે મનોમંથન કરવામાં આવે છે. રાજકીય આગેવાનો છે, ધાર્મિક આગેવાનો છે, એમના આગળ આ મુદ્દાઓની માગણીઓ મૂકવામાં આવે છે. એ રાજકીય આગેવાનો અને ધાર્મિક મંતો સંતો દ્વારા કે સરકારની અંદર કે વિપક્ષની અંદર બેઠેલા તમામ પદાધિકારીઓ રાજકારણીઓની અંદર મૂકવામાં આવે છે અને એનો નિકાલ લાવવા માટે માલધારી વિકાસ સંગઠન દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. હવે ફરી સમજીએ વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુરના નિષ્ણાંત ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રતિભાશાળી ક્રિકેટર મંથન મહેશ્વરીની રાજ્યકક્ષાની ક્રિકેટ ટીમમાં કરાઈ પસંદગી. બનાસકાંઠામાં ઘણી પ્રતિભાઓ પડી હોવાનો ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીનો દાવો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कचरे वाली गाड़ी में सब कचरा डालो जी, कचरे वाली गाड़ी में सब कचरा डालो जी. सुन लो भैया, सुन लो भाभी, सुन लो अम्मा जी. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. અરે પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પુ નો ઉપયોગ કર. અરે વાહ,
હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પુ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલી જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પુ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પુ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वाल लुप्ता फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिदे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वाल लुप्ता फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. विरामत पुनः स्वागत है. વધુ સમાચારોમાં, મુસ્લિમ સમુદાય માટે ખૂબ પવિત્ર મનાતા રમજાન મહિનાનું સમાપન થતાં છેલ્લા એક મહિનાથી રોજા રાખી ખુદાની ઇબાદત કરતા મુસ્લિમ બિરાદરોએ આજે રમજાન ઈદ પર્વની ઉજવણીનો આનંદ માણી પરસ્પર ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આજે જિલ્લા મથક પાલનપુરમાં પણ મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની ખાસ નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ પવિત્ર રમજાન માસની પૂર્ણાહુતિ સાથે આજે સર્વત્ર રમજાન ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી. આ અવસરે પાલનપુર ઈદગાહમાં ઈદની નમાજ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ પરસ્પર રમજાન ઈદની મુબારકબાદી પાઠવી એકબીજાને ભેટ સોગાદો આપી ઉત્સાહ અને ઉમંગભેર ઈદની ઉજવણી કરી હતી. છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજ રોજ રોજા, ઇફતાર અને સહેરી કરી ખુદાની ઈબાદત કરી રહ્યા હતા. દરમિયાન ચાંદ કમિટી દ્વારા ગુરુવારે સાંજે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હોવાની સત્તાવાર જાહેરાત કરાતા મુસ્લિમ બિરાદરોએ આજે સવારે વિધિવત ઈદગાહો ખાતે ઈદની નમાજ અદા કરી પરસ્પર ઈદની મુબારકબાદ પાઠવવા સાથે ખીર અને મીઠાઈની મિજબાની માણી આ પર્વની ઉજવણીનો આનંદ માણ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ પાલનપુરના ઈદગાહ મેદાન ખાતે સામૂહિક રીતે ઈદની નમાજ અદા કર્યા બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આજે રમજાન ઈદની ઉજવણી પ્રસંગે પાલનપુર શહેરની રોનક પણ વધુ નીકળી ઉઠી હતી. થરાદ ખાતે પણ પવિત્ર રમજાન માસ પૂર્ણ થયા બાદ આજે મુસ્લિમ ભાઈઓએ ઈદગાહમાં રમજાન ઈદની ખાસ નમાજ અદા કરી પરસ્પર ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, ઉપપ્રમુખ ચોથાભાઈ રબારી, પૂર્વ પાલિકા પ્રમુખ પથુસિંહ રાજપૂત, થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકાના સભ્યો સહિત અન્ય અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. ઈદની નમાજ અદા કરવા મુસ્લિમ બિરાદરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે થરાદ મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણે હિન્દુ મુસ્લિમ વચ્ચે એકતા બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર શહેર શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર હોવા સાથે રમતગમત ક્ષેત્રે પણ પાલનપુરના બાળ રમતવીરો રાષ્ટ્રીય સ્તરે ઝળકી પાલનપુર શહેર તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અદકુ ગૌરવ બક્ષી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી પાલનપુર શહેરના નાના ભૂલકાઓથી માંડી યુવાનોમાં પણ ક્રિકેટર બનવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે અને પાલનપુરના જૂના અને જાણીતા જર્જ ક્લબ મેદાનમાં 50થી વધુ ઉગતા ખેલાડીઓ ક્રિકેટના કોચ પ્રકાશભાઈ પટણી પાસેથી પદ્ધતિસરનું પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. નાનપણથી ક્રિકેટર બનવાનું સપનું સેવી રહેલા નગરના બાળ ક્રિકેટરોને મેદાનમાં બેસ્ટ બેટિંગ અને બોલિંગ કરતા જોઈ એક દિવસ પાલનપુરનું નામ પણ મુંબઈ, પંજાબ અને
રાંચીની જેમ ક્રિકેટના મેદાનમાં ચમકતું જોવા મળે તેવું લાગી રહ્યું છે. ક્રિકેટની રમતમાં આગળ વધવા ઈચ્છતા આ બાળ ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા મથતા ક્રિકેટના કોચ પ્રકાશભાઈ પટણીની મહેનત પણ રમલાવી રહી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ક્રિકેટ કોચ તરીકે સફળતા હાંસલ કરનાર પ્રકાશભાઈ પટણી પાસે કોચિંગ મેળવતા 13થી વધુ ખેલાડીઓએ રાજ્યકક્ષાએ ભાગ લઈ પાલનપુર શહેરનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ પર 11-13 વર્ષના ક્રિકેટરોની પસંદગી માટે ઓપન સિલેક્શન ટ્રાયલ યોજાઈ હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 650 બાળ ક્રિકેટરોએ ભાગ લીધો હતો. જે પૈકી 35 બાળ ક્રિકેટરોની ગુજરાતની ટીમ માટે પસંદગી કરાઈ હતી, જેમાં પાલનપુરના બાળ ક્રિકેટર મંથન ધીરેનકુમાર મહેશ્વરી પણ રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામ્યા હતા. પાલનપુરના બાળ ક્રિકેટર મંથન મહેશ્વરીએ પોતાનામાં પડેલી ક્રિકેટ પ્રત્યેની પ્રતિભાને ખુલ્લા મેદાનમાં દર્શાવી સમગ્ર ગુજરાતમાં પાલનપુરનો ડંકો વગાડ્યો છે. ત્યારે ઉગતા ક્રિકેટરે પણ પોતાની સફળતાનો શ્રેય પોતાની પ્રતિભાને નિખારવા આકરી મહેનત કરી રહેલા કોચ પ્રકાશભાઈ પટણીની જહેમતને આપ્યો હતો. હું નાનપણથી અહીંયા ક્રિકેટ રમવા આવું છું. હું રોજ ક્રિકેટ રમું છું. હું 6ઠા ધોરણમાં ભણું છું. મને એક સારો ક્રિકેટર થવાની ખૂબ જ ઈચ્છા છે. હું રોજ અહીંયા પ્રેક્ટિસ કરું છું. મને સચિન તેંડુલકર જેવો મહાન ખેલાડી ક્રિકેટમાં બનવું છે. મારે હમણાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં 11-13 વર્ષમાં પસંદગી થઈ છે, એટલે હું ગુજરાત કોલેજમાં રમવા 10 દિવસ રમવા ગયો હતો. હાલ પાલનપુર ખાતે પ્રકાશભાઈ પટણી પાસેથી ક્રિકેટનું પ્રશિક્ષણ મેળવી રહેલા અન્ય બાળ ખેલાડીઓ પણ પ્રકાશભાઈ પટણીની જહેમતને બિરદાવી રહ્યા છે. પ્રેક્ટિસ કરવા આવું છું. ગુજરાત રવિવારે રમું છું. ભણવા સાથે ક્રિકેટ રમવાનો પણ શોખ છે મારે, અને હજી આગળ રમવું તેવી મારી આશા છે. નેશનલ લેવલે રમવા આપવાનું સનનું સપનું પૂરું કરું એવું મહેનત કરીશ હું. હું લગભગ ગુજરાતની ટીમમાં 3 વાર નેશનલ રમ્યો છું. બે વર્ષ સ્કૂલ ગેમ નેશનલ રમ્યો છું અને 1 વર્ષ યુનિવર્સિટી નેશનલ રમ્યો છું. અને હું મારા સરના પ્રતાપે મારા સરની મહેનતથી જ્યાં નેશનલ ક્રિકેટ લેવલમાં ખૂબ આગળ વધ્યો છું અને ખૂબ નામ કમાયું છે. પણ એમની મહેનતથી આજે પણ હું આગળ છું. મારું પરફોર્મન્સ સારું જ રહે છે. પાલનપુરનો બાળ ક્રિકેટર રાજ્યકક્ષાની ટીમમાં પસંદગી પામ્યો છે, ત્યારે આ ખેલાડીને તૈયાર કરવા માટે પરસેવો પાડી રહેલા પાલનપુરના ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીએ અમારા પાલનપુરના સંવાદદાતા સાથેની વાતચીતમાં પાલનપુર અને બનાસકાંઠા જિલ્લામાં આવી ઘણી પ્રતિભાઓ પડી હોવાનો દાવો કરતા જણાવ્યું હતું કે મંથનની જેમ બીજા બાળકોને પણ પદ્ધતિસરનું પ્રશિક્ષણ મળે તો ઘણા કુમળા છોડને વાળવા હોય તેમ વાળી શકાય તેમ છે. આ છે પાલનપુરનો જ્યોર પીપ ક્લબ. આ એક એવું મેદાન છે કે જ્યાં સચિન તેંડુલકર, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ મહાન ક્રિકેટરો અહીંયા રમી ચૂક્યા છે. અને હવે પાલનપુરના નાની ઉંમરથી મોટી ઉંમર સુધીના યુવાનો આ ક્રિકેટ માટે ખૂબ રસ આ મેદાનમાં રસ દાખવી રહ્યા છે. આ છે પાલનપુરના પ્રકાશભાઈ પટણી. કોચ તરીકેની એમની ભૂમિકા છે. લગભગ એમની આ ત્રીજે 13 જેટલા નાનીથી મોટી ઉંમરના ક્રિકેટના પાલનપુરના ખેલાડીઓ રાજ્ય લેવલ સુધી ભાગ લઈ ચૂક્યા છે અને હવે ક્રિકેટમાં વધુમાં વધુ બાળકોને પ્રોત્સાહન મળે એ તરફ એમના પ્રયત્નો છે. સરાહનીય કામગીરી એમની એક પ્રકાશભાઈની છે, તો પ્રકાશભાઈ સાથે જ ખાસ વાત કરશું. પ્રકાશભાઈ, શું આશય છે તમારો કે ક્રિકેટની ના રમતગમત ક્ષેત્રે પાલનપુરના જે બાળકો છે એ આગળ વધે? મારી આશા છે કે પાલનપુરના બાળકો ભારત લેવલે રમે એ મને ખૂબ જ ઈચ્છા છે અને મારા કોચિંગ પર મને વિશ્વાસ છે કે હું એમના પાછળ પૂરેપૂરી મહેનત કરીશ અને મારા બાળકોને ઉપર લેવલ રમાડવાની હું કોશિશ કરીશ. આ જે મેદાન છે, આ મેદાનમાં ભારતના એવા મહાન ક્રિકેટરો કયા છે કે જે રમી ચૂક્યા છે? સુનિલ ગાવસ્કર સાહેબ, કપિલ દેવ સાહેબ, મોહમ્મદ અઝરુદ્દીન સર, સુનિલ ગાવસ્કર પણ આવી ગયેલા છે, સચિન તેંડુલકર, દરેક મહાન ક્રિકેટરો અહીંયા રમી ચૂક્યા છે. ક્રિકેટ તરીકે આપ અહીંયા કોચ તરીકે છો, તો અહીંયા કેટલા બાળકો અહીંયા કોચિંગ તરીકે આવે છે? લગભગ અહીંયા 40-50 છોકરાઓ કોચિંગ તરીકે આવે છે. હાલ ક્રિકેટમાં વધુમાં વધુ બાળકોને પ્રોત્સાહન મળે અને ક્રિકેટ પ્રત્યે વધુ રસ દાખવે એ માટે હાલ શું જરૂર છે અહીંયા પાલનપુરમાં? બસ એક ક્રિકેટ પાછળ બેકઅપ કરવાની જરૂર છે એમને. જે બી અહીંયા બધા છે એ પાલનપુરના જે વડીલો છે, ક્લબ તો ઓલરેડી સપોર્ટ કરી જ રહ્યું છે મને, બરાબર છે. એમનો ખૂબ આભાર છે મારા પર.
બસ મારે આટલું જ કહેવા માંગુ છું કે મને ક્રિકેટ પાછળ સપોર્ટ આપવા વિનંતી. શિક્ષણ દ્રષ્ટિએ આમ તો પાલનપુર ખૂબ આગળ છે, પણ રમત ગમત ક્ષેત્ર પણ આગળ છે અને એમાં ક્રિકેટમાં સૌથી આગળ છે. પાલનપુરમાં ઓલરેડી ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે છોકરાઓ, અને અહીંથી જ વધારે પડતા ક્રિકેટરો રમ્યા છે. રણજી ટ્રોફીમાં પરેશકાજી, દિલીપસિંહ અડિયોલ, સતીશ દેસાઈ 23 રમ્યા છે. દિલીપ અડિયોલ અને પરેશકાજી ખૂબ સારું રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. અત્યારે હાલમાં જે આપની પાસે જે ક્રિકેટની કોચિંગમાં જે આવે છે, એ કઈ ઉંમરથી કેટલી ઉંમર સુધીના જે બાળકો આવે છે અને કઈ ઉંમરના બાળકોને વધારે રસ છે આ ક્રિકેટમાં? 6 વર્ષથી ઉંમરના બાળકોનું ખૂબ વધારે રસ હોય છે. અંડર 14 અને 16 એ ઓલરેડી વધારે સારું ક્રિકેટ રમતા હોય છે, અને 6 વર્ષના બાળકો અત્યારે પૂરેપૂરો ટ્રેનિંગ લઈ રહ્યા છે. હાલમાં ક્રિકેટની દ્રષ્ટિએ કોઈ સિદ્ધિ હાંસલ કરી એવી? હાલમાં ક્રિકેટની દ્રષ્ટિએ જે પટેલ ઉર્વિલ છે એ ઇન્ડિયા અંડર 19 વર્લ્ડ કપ સ્ટેન્ડ બાય રહી ચૂક્યો છે. તો આ પ્રકાશભાઈ પટણી હતા કે જે ક્રિકેટના કોચ તરીકેની એમની ભૂમિકા છે, અને 13થી વધુ બાળકો છે, નાની ઉંમરથી મોટી ઉંમર જેના જે ક્રિકેટમાં રસ દાખવે છે, એ રાજ્ય લેવલ સુધી પણ ભાગ લઈ ચૂક્યા છે. એક આશા છે કે રાષ્ટ્રીય લેવલે પણ પાલનપુરના ખેલાડીઓ ચમકે, એમને એ પણ આશા વ્યક્ત કરી છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 31,500 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 40,900 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 40,700 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજારના ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 773-781 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 713-722, ઘઉંના 327-344, બાજરીના 238-257, મગફળીના 731-821, તેમજ રાજગરાના ભાવ 1,003-1,118 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,045 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 134, ઘઉંની 15, બાજરીની 10,645, મગફળીની 17,506, તેમજ રાજગરાની 28 બોરીની આવક થઈ હતી. સમાચાર અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શાળા પ્રવેશોત્સવની ઉજવણી ટાણે શિક્ષકોની ઘટતી અકળાયેલા વાવ તાલુકાના કુંડાળિયા ગામના લોકોએ શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપતા શિક્ષણ તંત્રમાં દોડધામ. છેવટે સોમવાર સુધીમાં પૂરતા શિક્ષકો મૂકવાની તંત્રની ખાતરી બાદ મામલો થાળે પડતા તંત્રને હસકારો. હવે માલધારીઓ પણ સરકાર સામે લડી લેવાના મૂળમાં. અંબાજી ખાતે યોજાયેલી માલધારી સમાજની 9મી સંસદમાં સમાજના પડતા પ્રશ્નો સંદર્ભે આગામી 26મી નવેમ્બરે ગાંધીનગરને ગજવવાની અપાઈ ચીમકી. પાલનપુરના નિષ્ણાંત ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ પ્રતિભાશાળી ક્રિકેટર મંથન મહેશ્વરીની રાજ્યકક્ષાની ક્રિકેટ ટીમમાં કરાઈ પસંદગી. બનાસકાંઠામાં ઘણી પ્રતિભાઓ પડી હોવાનો ક્રિકેટ કોચ પ્રકાશભાઈ પટણીનો દાવો. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.